નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ છ ના હિન્દી વિષયના પાઠ નંબર ચાર ગિનતી એક્યાલીસે સો ની સો અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર એકથી અહીં આપણને કહ્યું છે કે સહી જોડ મિલાકર લખીએ તો અહીં તમે જોઈ શકો છો કે એક રાઉન્ડની અંદર આપણને શબ્દમાં અને બીજા રાઉન્ડની અંદર અંકમાં શબ્દો આપેલા છે તો અંકને આપણે શબ્દ સાથે જોડવાના છે તો તમે જોઈ શકો છો કે આ જે પ્રશ્ન છે એનો ઉત્તર અહીં તમને દર્શાવવામાં આવેલો છે તો આ રીતે આપણે અંકને શબ્દમાં દર્શાવી શકીએ ચાલો ત્યાર પછી આપણે જોઈએ બ સહી જોડ મિલાઈએ તો અહીં તમે જોઈ શકો છો કે આપણને અંકને તેના શબ્દ સાથે જોડવાનું કહ્યું છે તો સર્વપ્રથમ છગડે તગડે ત્રેસઠ આપેલું છે તો ત્રેસઠને આપણે હિન્દીની અંદર શું કહીશું તો કે તિરસઠ તો એને આપણે જોડીશું પાંચ નંબર સાથે તિરસઠ સાથે ચાલો ત્યાર પછી આપણને આપેલા છે સાતડે નવડે તો સાતડે નવડેને આપણે હિન્દીમાં શું કહીશું ઉનાસી તો એને આપણે જોડીશું સાત નંબર સાથે ત્યાર પછી આપણને અહીં આપેલા છે છગડે આઠડે અડસઠ તો અડસઠને આપણે હિન્દીમાં અડસઠ કહીશું તો એને આપણે જોડીશું બે નંબર સાથે ત્યાર પછી અહીં આપણને સાતડે બગડે આપેલા છે એટલે કે બોતેર તો બોતેરને આપણે હિન્દીમાં શું કહીશું તો જો અહીં તમને છ નંબરમાં આપેલું છે બહત્તર તો બોતેરને આપણે છ નંબર સાથે જોડીશું ચાલો ત્યાર પછી તમે જોઈ શકો છો કે અહીંયા આપણને છગડે પાંચડે આપેલા છે પાસઠ તો ને આપણે હિન્દીમાં કહીશું પૈસઠ તો એને આપણે પૈસઠ સાથે જોડીશું ચાલો ત્યાર પછી અહીં આપણને સાતડે છગડે આપેલા છે તો સાતડે છગડે કેટલા થશે તો કે છોતેર હવે ને હિન્દીમાં આપણે શું કહીશું તો કે છિહતર તો એને આપણે જોડીશું ચાર નંબર સાથે ત્યાર પછી છગડે સાતડે સડસઠ આપેલા છે તો સડસઠને આપણે હિન્દીમાં શું કહીશું તો કે સડસઠ તો એને આપણે જોડીશું ત્રણ નંબર સાથે ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બે ઉલટી ગિનતી લીખીએ તો ઉલટી ગિનતીમાં આપણે સોથી શરૂ કરવાનું છે અને ત્યાર પછી નવ્વાણું અઠ્ઠાણું સત્તાણું એવી રીતે આપણે આગળ વધવાનું છે તો જુઓ સો ત્યાર પછી નબે ત્યાર પછી અઠ્ઠાણ ત્યાર પછી સત્તાનવે ત્યાર પછી છ્યાનવે ત્યાર પછી પચાનવે ચોરાનબે તિરાનવે બાન અને એક્યાન ચાલો ત્યાર પછી હજુ આપણે આગળ જઈએ તો અહીંયા આપણને સાહીઠથી શરૂ કરી અને આગળની ગિનતી લખવાનું કહ્યું છે તો સર્વપ્રથમ સાઠ તો એની પહેલાં કેટલા આવશે તો કે ઉનસઠ એના પહેલાં આવશે અઠ્ઠાવન એની પહેલાં આવશે સત્તાવન એની પહેલાં આવશે છપ્પન એની પહેલાં આવશે પચપન એની પહેલાં આવશે ચોપન એની પહેલાં તિરપન એની પહેલાં બાવન અને એની પહેલાં આવશે ઇક્યાવન ચાલો ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર ત્રણ અહીં કહ્યું છે કે સહી વિકલ્પ ચૂન કર બોક્સ મેં કા નિશાન કીજીએ તો અહીંયા પહેલું આપેલું છે એક્યાવન કે બાદ આનેવાળા અંક હૈ તો અહીંયા જવાબ આવશે 52 એટલે કે 53 બગડે 52 ત્યાર પછી બીજું 81 સે પહેલા आने वाला अंक है तो यहां આવશે 80 ત્યાર પછી આપણે જે ત્રીજું સૌથી પહેલા आने वाला अंक कौन सा है तो यहां जवाब આવશે 41 એટલે કે અહીંયા જે अंकો આપેલા છે તેમાં સર્વથી એટલે કે બધા કરતાં પહેલા કયો अंक આવશે તો કે એમાં બધા કરતાં પહેલા આવશે 41 ત્યાર પછી ચોથું دوسرے સ્થાન મેં કોનસા अंक આયેગા તો અહીંયા જવાબ આવશે 68 ચાલો ત્યાર પછી આપણે જે પાંચું સૌથી છોટા અંક કોણ સાહે તો અહીંયા જવાબ આવશે છપ્પન એટલે કે અહીંયા જે ચાર વિકલ્પો આપણને આપેલા છે એ ચાર વિકલ્પોમાંથી સૌથી નાનામાં નાનો અંક કયો છે તો કે અહીંયા આવશે છપ્પન ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ચાર અહીં આપણને કહ્યું છે કે એકાવન સે સો તક ગિનતી બોલતી હોય ક્રમશઃ અંકોકો જોડ કર ચિત્ર બનાવીએ ઓર રંગ ભરીએ તો અહીં તમને જે ચિત્ર આપવામાં આવેલું છે તેની અંદર તમારે સર્વપ્રથમ તો પેન્સિલની મદદથી ચિત્ર બનાવવાનું છે અંક જોડીને અને ત્યાર પછી તે ચિત્રની અંદર રંગ પૂરવાનો છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંચ અહીં કહ્યું છે કે ક્રમશઃ શબ્દો મેં લિખતી હોય એ ગિનતી પૂર્ણ કીજે તો ચાલો સર્વપ્રથમ તો જો એકસઠ આપેલા છે ત્યાર પછી બાસઠ તિરસઠ ચોસઠ ત્યાર પછી તમે જુઓ ઉપર કેટલા આપેલા છે તો કે એકતર સત્તર ત્યાર પછી બહત્તર ત્યાર પછી નીચે તમે જુઓ તો સહત્તર અઠત્તર ઉણાસી અસ્સી આવી રીતે આપણને આજે આખો હાથ આપવામાં આવેલો છે તેની અંદર ગિનતી પૂર્ણ કરવાનું કહ્યું છે ચાલો ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર છ જોઈએ અહીં કહ્યું છે કે નિમ્નલિખિત ચિત્રો કે નીચે ઊંકે નામ લખીએ તો પહેલું જે ચિત્ર છે એને હિન્દીમાં આપણે કહીશું તકિયા ત્યાર પછી જે બીજું ચિત્ર છે એને આપણે ગુજરાતીમાં દાંત્યો કહીએ છીએ હિન્દીમાં એને કંગી કહીશું ચાલો ત્યાર પછીનું ચિત્ર ખાટલાનું છે જેને આપણે હિન્દીની અંદર ચાર ભાઈ કહીશું ચાલો ત્યાર પછીનું જે ચિત્ર છે એ અલમારીનું છે હિન્દીમાં આપણે તેને અલમારી કહીએ છીએ ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ તો આગળનો પ્રશ્ન જોઈએ તો અહીં આપણને એક નવું ચિત્ર આપવામાં આવેલું છે અને આ ચિત્ર જે છે તે ઘડિયાળનું છે તો તેને આપણે હિન્દીમાં શું કહીશું ઘડિયાળ કહીશું ચાલો ત્યાર પછી આપણને અહીંયા તમે જોઈ શકો છો કે ખલનું ચિત્ર આપવામાં આવેલું છે ત્યાર પછી ખપરેલનું છે અને છેલ્લું ચિત્ર જે છે તે ઘરનું ચિત્ર છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર સાત कोष्टक में से दिए गए सर्वनाम शब्दों को चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए चलो तो एम आप है पहलू खाली जगह कहते हैं तो ठीक ही होगा तो जवाब आशे आप बीजू खाली जगह फिल्म देखना चाहता हूँ तो अँ जवाब आशे मैं तीजू मेरे खाने खाली जगह में गिर गया है तो जवाब आशे कुछ त्यार पीछे आप चौथों जुए देखो तो खाली जगह आया है तो जवाब आशे कौन त्यार्चम खाली जगह पढ़ने में बहुत तेज है તો અહીં જવાબ આવશે વહ ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર આઠ નિમ્નલિખિત સંકેતો કર નામ લખીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને બમ્પનું ચિત્ર આપેલું છે જ્યારે તમે બસમાં અથવા તો રોડ ઉપર મુસાફરી કરતા હશો ત્યારે તમને આ પ્રકારના સાઇન બોર્ડ દેખાણા હશે તો આ જે નિશાન છે તે આગે બમ્પ હેનું છે ત્યાર પછી બીજું નિશાન છે તે અંતરદક્ષક માઇન્ડ સ્ટોન છે એટલે કે કોઈ સ્થળ કેટલા કિલોમીટર દૂર છે તે આપણને દર્શાવે છે ત્યાર પછીનું જે ચિત્ર છે રેલવે ફાટક દર્શાવે છે અને ત્યાર પછીનું જે ચિત્ર છે તે આપણને ખતરા તરીકે દર્શાવે છે તો દોસ્તો આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આપણે એક નવા પાઠના સ્વઅધ્યયન પોથીના સંપૂર્ણ સો સોલ્યુશન સાથે તો દોસ્તો આપણી આ ચેનલ ઉપર બધા જ પાઠની સ્વ અધ્યયન પોથીના વિડીયો સોલ્યુશન્સ મુકાઈ ચૂક્યા છે જેની લિંક પણ તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જોઈ શકશો તો આ વિડીયો તમે તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો વગેરે સુધી જરૂરથી શેર કરજો